ગારિયાધર પાલિતાણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ગારિયાધર પાલિતાણા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે છૂટાછવાયા છાંટા પડવા લાગ્યા. ડમરાડા, સારીકપુર, સાતપડા, સિવિન્દ્રનગર, કેટી, અદમુપુરા છૂટાછવાયો વરસાદ. આકાશમાં કાળા ભમર વાદળા થતાં ખેડૂતો માલધારીઓ ચિંતામાં. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોય, હજુ ઘાસચારો સંગ્રહ ન થયો હોય ત્યાં એકાએક વરસાદી છાંટા પડતા ચિંતા. એક બાજુ કોરોનાનો કહેર અને રોગચાળાઓએ માંઝા મૂકી હોય ત્યારે ઓચિંતા બે ઋતુ જેવું વાતાવરણ થતાં લોકોને ભારે ચિંતા સતાવી રહી છે. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ 17, ગારિયાધાર. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.